सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। वाला भक्तों, आज आपणे उत्तरायणनो उत्सव सद्गुरु मुक्तानंद स्वामीनुं प्रागट्य, समर्पित भक्त एवा दादा खाचरनुं प्रागट्य, आ बधाए त्रिवेणी संगमने उजवा माटे भेगा थया छीए। घणा बधा भक्तोना आजे पेंडा तुला दीक छे। अत्यारे आपणे अक्षरनिवासी भक्तोनी धून करी, स्नो पण बहु हारो एवो पड्यो छे। घणा बधा परिवारो आजे उपस्थित नथी रही शक्या, परंतु आजे आपणे जे समयो नक्की कर्यो छे ए प्रमाणे थोड़ीक वार माटे कथावार्तानुं श्रवण करीशुं। उत्तरायणनो पर्व आपणे उजवा जई रह्या छे त्यारे थोड़ी कड़ीओ अहीं लखी छे, वगर तबलाए आपणे गावानी छे अने ગાઈ અને થોડીક એને સમજવા માટે પ્રયત્ન કરીશું। ઉત્તરાયણને ઉજવી મુક્તાનંદ મુનિની યાદે, ઉત્તરાયણને ઉજવી મુક્તાનંદ મુનિની યાદે, દાદા ખાચરની ભક્તિ સ્મરણ કરીએ આજે, 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 પીવડાની મૂર્તિ પતંગ ચડાવો હૃદયાકાશે, પીવડાની મૂર્તિ પતંગ ચડાવો હૃદયાકાશે, મૂર્તિને નિત્ય સમરી પહોંચી જાઉં અક્ષરધામે, મૂર્તિને નિત્ય સમરી પહોંચી જાઉં અક્ષરધામે, મૂર્તિને નિત્ય સમરી પહોંચી જાઉં અક્ષરધામે, મૂર્તિને નિત્ય સમરી પહોંચી જાવો અક્ષરધામે, ગુરુદયાને યાદ કરી સ્મરણ કરો સહજાનંદ, ગુરુદયાને યાદ કરી સ્મરણ કરો સહજાનંદ,
તેવ જીવને આવી પડે તો તૂટે ભવ જળ ફંદ તેવ જીવને આવી પડે તો તૂટે ભવ જળ ફંદ તેવ જીવને આવી પડે તો તૂટે ભવ જળ ફંદ તેવ જીવને આવી પડે તો તૂટે ભવ જળ ફંદ ઉત્તરાયણનો પર્વ ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહે છે સંક્રાંતિ કોને કહેવાય તો શાસ્ત્રમાં એવું લખ્યું છે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવો એને સંક્રાંતિ કહેવાય સૂર્ય પૃથ્વીની જે પરિભ્રમણ દિશા છે એમાંથી ઉત્તર તરફ જ્યારે ખસે છે ત્યારે એને ઉત્તરાયણ કહે છે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં જાય ધનુર્માસ પૂર્ણ થાય અને મકર રાશિમાં સૂર્ય જાય એને મકર સંક્રાંતિ કહે છે સંક્રાંતિઓ ઘણા પ્રકારની થાય છે સંક્રાંતિ દરેક ગ્રહોની થાય છે સંક્રાંતિ સૂર્યની પણ દરેક રાશિમાંથી બીજી રાશિમાં જાય ત્યારે એને સંક્રાંતિ જ કહે છે પણ એમાં સૌથી પવિત્રમાં પવિત્ર ગણવામાં આવતી હોય તે મકર સંક્રાંતિ છે કહેતા સૂર્યનારાયણ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે એને મકર સંક્રાંતિ કહેવાય સંક્રાંતિનો સમય શાસ્ત્રની અંદર એટલો ટૂંકો કીધો છે કે એક સ્વસ્થ માણસ હોય તંદુરસ્ત વ્યક્તિ એનો આંખનો એક પલકારો વાગે એ જે પલકારો વાગે એમાં એનો 30મો ભાગ કરો એને શાસ્ત્રમાં સમય મર્યાદાનું નામ આપવામાં આવ્યું છે તત્પર આપણે કહે ને તત્પર થઈ જવું તત્પર એટલે આંખના પલકારાના 30મા ભાગમાં જે કામ કરવાની ક્ષમતા ધરાવીએ એને તત્પર થઈ ગયા કહેવાય એ જે તત્પર નામનો જે એકમ છે સમયનો એનો 100મો ભાગ કરો એને ત્રુટિ કહેવાય અને એવી એક ત્રુટિ જે થઈ એનો 100મો ભાગ કરો એને સંક્રાંતિ કહેવાય એટલા ટાઈમમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશી જાય એને મકર સંક્રાંતિ કહેવાય હવે જ્યારે સૂર્યનારાયણ ધન રાશિમાંથી મકર રાશિમાં જાય એ સમયે જૈમિની ઋષિના મત પ્રમાણે દાનનો બહુ મોટો મહિમા છે તો હવે તમે સમજી શકો છો કે સંક્રાંતિનો ટાઈમ કેટલો થયો તમે ખિસ્સાની અંદર દાન કરવા માટે 5 રૂપિયા મૂકી રાખ્યા હોય કે તમે ઘઉંની મુઠ્ઠી ભરી રાખી હોય ને અને તમે આમ છોડો ને એ પહેલા તો સંક્રાંતિ થઈ ગઈ હોય દાનનો મહિમા છે બધો મહિમા છે મકર સંક્રાંતિના સમયનો છે તો મકર સંક્રાંતિ તો કેટલા ટાઈમમાં થાય છે આંખના પલકારાનો 30મો ભાગ એનો 100મો ભાગ એનો 100મો ભાગ એટલી વારમાં તમારે ઘઉં આમ કાઢેલા હોય ને દાન કરવા હોય ને તો એ ટાઈમ જતો રહે ખબર નહીં આવડા મોટા સૂર્યનારાયણ એક રાશિમાંથી બીજી રાશિમાં આટલી સ્પીડમાં તો ભગવાનનું ગોઠવેલું છે એટલે થઈ શકે આપણાથી ખિસ્સામાંથી કાઢીને મુકતાય ટાઈમ જતો રહે એટલે પછી ઋષિમુનિઓને વિચાર આવ્યો કે આ તો બધાને દાનનો મહિમા કારણ કે દ્રોણાચાર્યની પત્ની કૃપી એમને દીકરો નહોતો એમને દુર્વાસા ઋષિને પોતે પૂછેલું કે મારે દીકરો નથી તો મારે દીકરા માટે શું કરવું અને ત્યારે એમને એવું કીધેલું કે મકર સંક્રાંતિના સમયે દહીંનું દાન કરો તો તમારે દીકરો થાય અને ત્યારે એમને એ કરેલું ને ત્યારે અસ્વસ્થામાં નામનો દીકરો એમને મળેલો હવે બધાને પાછળ કંઈક ને કંઈક સારો સંકલ્પ તો હોય દાન કરે એટલે તો મકર સંક્રાંતિના ટાઈમમાં દાન કરવું હોય તો ટાઈમ તો જતો રહે માણસ હૂતો હોય કે જાગતો હોય કે કંઈક કામ કરતો હોય એટલે ઋષિમુનિએ એનો વિધિ કર્યો કે કામ કરો સંક્રાંતિના 12 કલાક ને 46 મિનિટ પહેલા અને સંક્રાંતિના 12 કલાક ને 46 મિનિટ પછી કંઈ પણ કરવામાં આવે એ ભેગું ગણાય પૂનમ હોય ત્યારે પૂનમના 5 દિવસ પહેલા ઘણાને પૂનમનો નિયમ હોય તો મોટા સંતો કે તમે પૂનમના 5 દિવસ પહેલા મંદિર જઈ આવો અથવા પૂનમના પછીના 5 દિવસ 5મ સુધીમાં મંદિર જઈ આવો એટલે તમારે પૂનમનો નિયમ પૂરો
એવી રીતે સંક્રાંતિના ટાઈમ સિવાય 12 કલાક પહેલા અને 12 કલાક પછી દાનનો સંકલ્પ કરી લેવો. હવે સંક્રાંતિના ટાઈમમાં જોડી ફેરવા નીકળવાનું હોય, પણ અમેરિકાની અંદર તો પછી વધારે દેવું પડે ને, એટલે આપણે 72 કલાક કરી દીધા, 78 કલાક કરી દીધા. કે ભાઈ સંકલ્પ કરવો, હવે સંકલ્પ કરેલો ઘણાએ હશે, પણ એને કાંઈક ઉપાધિ આવી. આજે એક દાદાનો હવારે અંતિમ સંસ્કાર હતો, હવે આખા પરિવારો, એ મોટો પરિવાર, એ હાજર ના રહી શક્યો. ઘણાએ સંકલ્પ કર્યો કે આજ જવું છે, 2 કલાક ડ્રાઈવ કરીને આવવાનું હોય, તો આજે ઇન્દ્ર ઉપરથી કોપ્યા છે, એને સ્નો નાખ્યો આજે, કાલ નાખ્યો તો શું વાંધો હતો, તો આજે ઇન્દ્ર નારાયણે ઉપરથી વરસાદ વરસાવ્યો આ સ્નોનો. એટલે બધી બાજુની આ જગતમાં ઉપાધિ આવે, પણ સંકલ્પ કરી રાખેલો એમાં ફળીભૂત થાય છે, કહેતા ઋષિ મુનિએ આવી રચના કરી છે. આ દિવસે, ઉત્તરાયણના દિવસે ત્રિવેણી સંગમની અંદર બધા સ્નાન કરવા જાય છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને દેહને પવિત્ર કરે છે. ગંગામાં સ્નાન કરવાથી શરીર પવિત્ર થાય છે, પરંતુ પાપ કરવાની વૃત્તિ પવિત્ર થતી નથી. વ્યક્તિએ પાપ કર્યા હોય, ગંગામાં સ્નાન કરે એટલે પાપ ધોવાઈ જાય, શાસ્ત્ર ખોટા નથી. નર્મદામાં સ્નાન કરે પાપ ધોવાઈ જાય, શાસ્ત્ર ખોટા નથી. ગોમતીમાં સ્નાન કરે પાપ ધોવાઈ જાય, શાસ્ત્ર ખોટા નથી. પુલહાશ્રમમાં 108 ધારામાં ઉપર જઈને સ્નાન કરે પાપ ધોવાઈ જાય, શાસ્ત્ર ખોટા નથી. માન સરોવર 19,000 ફૂટ ઉપર છે, ન્યા જઈને ડૂબકી લગાવી આવે તો પાપ ધોવાઈ જાય, શાસ્ત્ર ખોટા નથી. પણ પાપ કરવાની વૃત્તિ, ચોરી કરતો હોય એ ગયો તો ખરો તીર્થમાં, સ્નાન કરીને આવ્યો, પણ ચોરી કરવાનું છોડ દે. મંદિર આવ્યો, ભગવાનના દર્શન કર્યા, સાધુના દર્શન કર્યા, હરિભગતના દર્શન કર્યા, મંદિરનો પ્રસાદ ઠાકોરજીને ધરાવેલો જમ્યો, અનંત જન્મના પાપ બળી ગયા, બોલો. પણ જો કથા ના સાંભળી હોય, સત્સંગ ના કર્યો હોય, અથવા મંદિર વ્યવહાર માટે ગયો હોય, તો પાછો બીજે દિવસ હતો એ કરવાનો છે, એટલે ફરી પાછા પોટલા બંધાવવાના છે. પાપ કરવાની વૃત્તિ ત્રિવેણી સંગમ નથી બાળી શકતું. શાસ્ત્ર એમ કે છે, તુલસીદાસજી એવું લખ્યું છે, મુદ મંગલમય સંત સમાજુ, મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ, જો જગ જંગમ તીરથ રાજુ. ત્રિવેણી સંગમ તો ઘણાય છે, પણ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી પાપ કરવાની વૃત્તિ નથી બળતી. જ્યારે તુલસીદાસજી એમ કે છે, સંત સમાજુ, મુદ મંગલમય સંત સમાજુ, મંગલમય એવો સાધુનો સમાજ જ્યાં હોય, પવિત્ર સાધુ જ્યાં હોય, જો જગ જંગમ તીરથ રાજુ, એ આ જગની અંદર ફરતા તીરથ છે. જંગમ તીરથ અને સ્થાવર તીર્થ, બે પ્રકારના તીર્થ છે. સ્થાવર તીર્થ સ્થિર હોય, એ હલે ચલે નહીં, જંગમ તીર્થ ફરતા હોય. ભગવાને આ પૃથ્વી ઉપર બે પ્રકારના તીર્થોની રચના કરી છે, એમાં સ્થાવર તીર્થો પાસે આપણે જવું પડે છે, જંગમ તીર્થો આપણી પાસે આવે છે. જંગમ તીર્થ એટલે ભગવાનના સંત, અને સ્થાવર તીર્થ એટલે ગંગા યમુના હિમાલયની ટોચો, આ બધું જ જંગમ અરે સ્થાવર તીર્થો છે, ત્યાં આપણે જવું પડે, બહુ કઠણ પડે. જંગમ તીર્થ આપણી પાસે આવે, આપણે જવું ના પડે, એ આપણને આવીને પાવન કરે. એટલે ત્રિવેણી સંગમમાં આજે બધા સ્નાન કરતા હોય છે. દક્ષિણ ભારતની અંદર ઉત્તરાયણની આગલી રાતને ભોગી કહે છે. એ દિવસે બધો ઘરનો ને ગામનો બધો કચરો ભેગો કરીને દક્ષિણ ભારતમાં બાળે બધા, ઉત્તરાયણના આગલા દિવસે, એને ભોગી કહેવાય છે. એનો અર્થ સંતો એવો કાઢે છે કે આપણા જીવનનો બધો કચરો કાઢી અને બાળવો, એટલે ધનુર્માસ પૂરો થાય અને ઉત્તરાયણનો દિવસ આવે. આ દિવસે દક્ષિણ ભારતમાં પોંગલ તરીકે, પણ ઉત્તરાયણને પોંગલ કહે છે. પોંગલ એટલે ખેતરની અંદર નવું નવું અનાજ થયું હોય અને દૂધની અંદર એ લોકો ચોખા નાખીને જેમ દૂધપાક ઉકાળે ને, એમ દૂધપાક બનાવે ને, એવી રીતે નવા ચોખા જે આવ્યા હોય એનાથી એ લોકો દૂધની અંદર ભાતને રાંધીને જમે છે. મહારાષ્ટ્રની અંદર તલના લાડુ,
એ વેચવાનો રિવાજ ઉત્તરાયણના દિવસે જે તલ સાંકડી જેને કહો છો, એ તલના લાડુને, એ તલના લાડુની અંદર રૂપ પૈસા મૂકે ગુપ્તદાન તરીકે. આજના દિવસે ગુપ્તદાનનો મહિમા છે, આગળ આવશે. બીજું, ચીનની અંદર આપણે પતંગ ચગાવીએ છીએ ને, ચીનની અંદર પતંગ શાસ્ત્રનો આખો કોર્સ છે, પતંગ શાસ્ત્રનો કોર્સ છે ચીનમાં. મેં વાંચ્યું ત્યારે ખબર પડી, હજુ સર્ચ કરાવવું પડશે કેવો કોર્સ હોય છે, પણ પતંગ શાસ્ત્રનો કોર્સ છે ચીનની અંદર. અને લોકો પતંગ ચગાવીને ઉત્તરાયણના દિવસે મજા કરે છે. અહીંથી ગયેલા ઘણા બધા એવા હોય કે ભાઈ 14 જાન્યુઆરી કરીને આવશું, કેમ? તો કે ઘણા વર્ષોથી ઇન્ડિયા ગયા નથી અને ધાબા ઉપર ચડ્યા, અહીં તો ધાબું છે જ નહીં, ચડે ક્યાં? પણ ઇન્ડિયાની અંદર ધાબા ઉપર બધા ચડે મકર સંક્રાંતિએ. એવો આ આખોય મેં તમને થોડો ઘણો ઉત્તરાયણનો જે પર્વ છે એના જે ટૂંકની અંદર બધી વાત કરી. આગળની કડીઓમાં આપણે થોડું સમજતા જશું. ઉત્તરાયણ મુક્તિનો રસ્તો શ્રીહરિએ કર્યો છે તે સસ્તો. ઉત્તરાયણ મુક્તિનો રસ્તો જોઈને ગાજો પ્રોજેક્ટ શ્રીહરિએ કર્યો છે સસ્તો. સો સો માથા જાતા નવ મળે, સો સો માથા જાતા નવ મળે, વાલો નજર ની સામે તે રમે, વાલો નજર ની સામે તે રમે. ઉત્તરાયણ મુક્તિનો રસ્તો. તમને સર્વને મહાભારત તો તમે બધાએ જોયું જ હશે, કદાચ વાંચ્યું નહીં હોય, મહાભારત જોયું હશે અને ઘણાના જીવનમાં મહાભારત થયું હશે. બે જ હોય મહાભારતને એવું કહેતા વડીલો કે આખે આખું વંચાય નહીં, શરૂ કરે ને તેને અધૂરું રાખવું પડે. બાકી કે ઘરમાં જો આખું મહાભારત વાંચો તો ઘરમાં શું થઈ જાય? મહાભારત. આમે ઘણા વાંચતા નથી તોય થાય છે મહાભારત, કે આ મહાભારત વિનાનો કોઈનું જીવન એવું નહીં હોય કે મહાભારત વિના ગયું હોય. કંઈક ને કંઈક પાત્ર ભજવવાનું તો થયું જ હોય છે. એ મહાભારતની અંદર ભીષ્મ પિતામહ જે ગંગા પુત્ર હતા, આ પૃથ્વી ઉપર એક શબ્દ બહુ પ્રચલિત છે, ભીષ્મ પ્રતિજ્ઞા છે મારી, ભીષ્મ પ્રતિજ્ઞા. ભીષ્મજીએ ભીષ્મ પ્રતિજ્ઞા કરેલી, બ્રહ્મચર્યની મૂર્તિ કહેવાય, દેવવ્રત એમનું નામ હતું. ઉત્તરાયણ સુધી ભીષ્મ પિતામાં બાણ સૈયા ઉપર સુતાર્યા છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું ને ત્યારે મહાભારતના યુદ્ધની અંદર કૌરવ પાંડવોની સેનાઓ સામાસામે ઉભી રહી ત્યારે સૌથી પહેલા યુધિષ્ઠિર મહારાજ યુદ્ધ શરૂ કરતા પહેલા રથમાંથી ઉતરીને ભીષ્મ પિતાના આશીર્વાદ લેવા જાય છે. અને ભીષ્મ પિતામાં હામેની સેનાના પોતે સેનાપતિ હૌથી મોવડી એના આશીર્વાદ લેવા યુધિષ્ઠિર કયા જાય છે કે મને પિતામાં આશીર્વાદ આપો કે આ યુદ્ધમાં અમે જીતીએ. એ યુદ્ધ પણ નીતિના હતા, એ યુદ્ધ એવા નહોતા કે પાછલી બાજુથી ઘા કરે, દિવસે લડતા અને હાંજે પાછા કૌરવ પાંડવો એકબીજાની છાવણીમાં રાત્રે જઈને બેહે વાતો કરે એવા યુદ્ધ હતા એ. અત્યારે તો આખી છાવણીઓ ઉડાડવાના યુદ્ધ થઈ ગયા, જ્યારે એ સમય એવો હતો કે દિવસે લડી લેવાનું પણ રાત્રે તો પાછા ભાઈઓ ને, એટલે રાત્રે પાછા ભેગા બેહવાનું, વાતો કરવાની અને હવારમાં પાછું તૈયાર થઈ જવાનું હામાહામી. એ કેવું યુદ્ધ હશે બોલો? ભીષ્મ પિતામાં પાસે જ્યારે યુધિષ્ઠિર મહારાજ જાય છે ત્યારે યુધિષ્ઠિર મહારાજને ભીષ્મ પિતાએ કહ્યું કે આ તમે મારી પાસે અત્યારે આવ્યા છો એ બહુ સારું છે, મારા આશીર્વાદ તમને છે કે તમે જીતશો, પણ જો તમે ના આવ્યા હોત તો મારો શાપ તમને ચોક્કસ લાગત અને તમે કોઈ જીતી શકત નહીં, ભલે કૃષ્ણ તમારો રથ ચલાવવા વાળા હોય તોય. હવે થયું એવું કે પછી તો
યુદ્ધ બરાબર ધમાધમી હાલે એમાં 10મો દિવસ થઈ ગયો અને ત્યાં સુધી એટલી બધી કૌર પાંડવોની સેનાને ભીષ્મ પિતામહે તરાહ કરી નાખી કે કોઈ રીતે પાંડવો માથો ઊંચી કરીને લડી શકે એવું રહ્યું જ નહીં. હવે આ લોકોનો આશરો કોણ? પાંડવોનો કૃષ્ણ, એનો આશરો, ભગવાનનો આશરો, બીજું કાંઈ હતું જ નહીં. કૌરવો 100, એની બાજુ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય કેવા મોટા મોટા. આ લોકોને જેને શીખવાડેલું, આ તો બધા છોકરા, આને જેને શીખવાડેલું એ બધા સામે ઊભા છે, જેને આશીર્વાદ આપ્યા છે સામે ઊભા છે. આ બાજુ તો તબાહ કરી નાખ્યો છે. કૃષ્ણ પાસે ગયા, કૃષ્ણને કે બીજું તો કઈ નહીં પણ ભીષ્મનું ઓપરેશન કરવું પડે એવું છે, બોલો કેવી રીતે થશે. કૃષ્ણ કે ભીષ્મનું ઓપરેશન તો ભીષ્મ પોતે કરે તો જ થાય, કારણ કે ભક્ત છે, ભક્ત છે. ભગવાન પણ ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય છે, ભગવાન પણ ક્યારેક વિચાર કરતા થઈ જાય છે કે મારે આમાં કોની બાજુ રહેવું, કારણ કે અર્જુન છે એ પણ એવા છે, આ બાજુ ભીષ્મ છે એ પણ એવા છે. ભગવાન કે ભીષ્મ છે ને સજ્જન છે, તમે એમની પાસે જાઓ, એ તમને એના મૃત્યુનો ઉપાય એ જ બતાવશે. આવો કોઈ હોય? આવો કોઈ હોય પોતાના મૃત્યુનો ઉપાય બતાવે? આ લોકો બધાએ ગયા, હાંજ પડે અર્જુન ને યુધિષ્ઠિર ને બધાએ ભીષ્મ પિતામહ પાસે, ભીષ્મ પિતામહે બધાને આવકાર આપ્યો, આશીર્વાદ આપ્યા, બોલો કેમ આવ્યા છો દીકરાઓ? તો કે બીજું કાંઈ નહીં પિતામહ, પણ તમે આ દહદીથી મંડ્યા છો ને તે એના હેરાન થઈ ગયા છે અમે. હવે તમે પડો, તમારું ઓપરેશન થઈ જાય, તમે આ યુદ્ધની અંદર હવે ખડી પડો, એવો ઉપાય ગયો, બોલો. ત્યારે ભીષ્મ પિતામહ કે તમે બહુ સચોટ ઉપાય પૂછવા આવ્યા છો. યુધિષ્ઠિરે કીધું તમે આશીર્વાદ આપ્યા તમે જીતશો, પણ આ તમારું વર્તન જોતા તો લાગતું નથી કે તમે અમને જીતવા દો. ત્યારે ભીષ્મ પિતામહ કે તમારા પક્ષે ભગવાન શ્રીકૃષ્ણ છે, ગમે એટલો તબાહ આ બાજુથી થશે પણ જીતશો તમે, જીતશો તમે જ. એટલે આ બાજુ પર ભીષ્મ પિતામહે એવું કીધું કે તમારી સેનામાં શિખંડી છે એક, એ પેલા સ્ત્રી હતો ને અત્યારે પુરુષ છે, એટલે નપુંસક છે ટૂંકમાં. અર્જુનને કે જ્યારે મારો કાલે પ્રહાર થાય અને તમને એવું લાગે કે આજે ભીષ્મ પિતામાં આખું સૈન્ય મારું ખલાસ કરી દેશે, ત્યારે તારે શિખંડીને આગળ ધરી દેવાનો. ભીષ્મ પિતામાં કે હવે મારું લક્ષ અર્જુન તું છો, તું જો શિખંડીને આગળ ધરી દઈશ તો પછી હું શસ્ત્રને હેઠા મૂકી દઈશ, કારણ કે હું નપુંસક સામે લડતો નથી. અને ત્યારે બીજે દિવસે ભીષ્મ પિતામાં તો એના પાવરમાં જ હતા, આ બધા બહુ નીતિવાળા, લડવાનું છે દુર્યોધનના પક્ષે એટલે એમ નહીં કે મેં આશીર્વાદ દીધા છે એટલે ખાલી ખાલી બાંધ છોડવાના, પાડી જ દેવાના, એ તો ચાલુ. પણ વિશ્વાસ, ભીષ્મને વિશ્વાસ કે પાંડવ હું ગમે એટલું જોર કરીશ. ભીષ્મએ આશીર્વાદ કેમ આપી દીધા? કપટ કરીને આશીર્વાદ નથી આપ્યા કે મારે આ બાજુથી બાન ના છોડવા, કૌરવના પક્ષે છું તો લડવાનું કૌરવના પક્ષે જ, પણ આશીર્વાદ એટલે દીધા છે કે એને ખબર છે મારા ઈષ્ટદેવ સામેના પક્ષમાં છે, ઈષ્ટદેવ સામે બેઠા છે એટલે જીત એની જ થવાની. અને ભીષ્મ પિતામહે જ્યારે બહુ પછી પ્રહાર કરવાનું શરૂ કર્યું ને અને અર્જુન ઉપર આવી ગયા ને, ત્યારે અર્જુને સીધો શિખંડીને ધરી દીધો આગળ, શિખંડીને ધર્યો એટલે ભીષ્મ પિતામહે મૂકી દીધું બાણ હેઠું. અને ભીષ્મ પિતામહે કીધેલું જ અર્જુનને કે જેવો હું બાણ મૂકું એટલે વિંધી જ નાખજે તું મને. અને અર્જુને બાણ સૈયા ઉપર ભીષ્મને ન્યાજ હુવાડી દીધા. અને ભીષ્મનું માથું પૂર્વ દિશામાં હતું. અને એ સમયે ભીષ્મ પિતામહે જોયું, યુદ્ધનો હજુ તો 10મો દિવસ હતો, ઉત્તરાયણને હજુ લગભગ 48 દિવસ બાકી હતા, 48 દિવસ. અને ભીષ્મ પિતાને થયું કે અત્યારે સૂર્ય દક્ષિણાયનમાં છે, મારે દેહ છોડવો નથી, જ્યારે સૂર્ય ઉત્તરાપથ તરફ ગતિ કરે, ઉત્તરાયણમાં જાય, ત્યારે હું દેહ છોડીશ. અને પોતે બાણ સૈયા ઉપર આખા વિંધાઈ ગયેલા ત્યાં સૂતા છે. ત્યારે પાંડવો ગયા, યુધિષ્ઠિર ને અર્જુન ગયા, બધાની આંખમાં આંસુડા છે, ભગવાન શ્રીકૃષ્ણ ગયા. ત્યારે ભીષ્મ પિતામાં કહે છે કે મારી વૃત્તિ આવે ભગવાન બસ તમારામાં અખંડ રહે,
અને ઉત્તરાયણની વાટ જોઉં છું. એને પાંડવને કીધું કે હવે તમે ઉત્તરાયણનો દિવસ આવે ત્યારે મારી પાસે આવજો. અને યુદ્ધ ને બધું તો પતી ગયું, જીતી ગયા આ લોકો. ઉત્તરાયણના દિવસે જ્યારે ભીષ્મ પિતામહ પાસે જાય છે, ઉત્તરાયણની વાટ જોઈને એક ભારત દેશનો આદર્શ પુરુષ જેને કહેવાય, ભારતના ઇતિહાસોની અંદર જેના સુવર્ણ અક્ષરોએ નામ લખાનું એવા ભીષ્મ પિતામહ, એ દિવસે પોતે સંકલ્પથી પોતાના આત્માની વૃત્તિઓને ભગવાનમાં જોડતા જોડતા, જેમ જેમ પોતાનો આત્મા આખા શરીરમાં જ્યાં પ્રસરેલો છે ત્યાંથી આખો આમ સંકેલો કરતા, એક યોગી હોય એમ કરતા કરતા આવ્યા. એક એક બાણ ખરતું જાય અને જ્યાં બાણ વિંધાયેલું હતું ત્યાં આખી રૂજ આવી જાય એવો ચમત્કાર થતો જાય. એક પછી એક આખા બધા જ બાણો નીકળી ગયા અને એમનો આત્મા બ્રહ્મરંધ્રમાં પહોંચી ગયો. બ્રહ્મરંધ્રમાંથી સીધો જ આત્મા ભગવાનને મળી ગયો. એવો ભીષ્મ પિતામહે ઉત્તરાયણની વાટ જોઈ, પોતે બાણસૈયા પર સૂતા હતા, એ આ ઉત્તરાયણ ઉત્તરાપથ મુક્તિનો રસ્તો છે. ઉત્તરાયણ એ મુક્તિનો રસ્તો છે, અશુભમાંથી શુભ તરફ જવાનો રસ્તો છે, એનું નામ ઉત્તરાયણ છે. ભગવાને બહુ સસ્તો કર્યો છે આપણા માટે. આ ભયાનક કળિયુગની અંદર આવા પીવડા ઘનશ્યામ મહારાજ ક્યાંથી હોય? આવા કળિયુગની અંદર, આવા અમેરિકા જેવા દેશની અંદર આપણને નિત્ય સવાર સાંજની કથાઓ ક્યાંથી હોય? પવિત્ર સાધુ અને પવિત્ર હરિભક્તોનો યોગ ક્યાંથી હોય? આ બધું ભગવાને આપણને સહજમાં દીધું, સસ્તામાં દીધું છે. આપણે કોઈ મહેનત નથી કરવી પડી. બાકી મોંઘું કેટલું છે? સો સો માથા જાતા નવ મળે વાલો નજર ની સામે તે રમે. સો સો માથા જાતા પણ ભગવાન મળે એવા નથી, આપણી નજરની સામે છે. બીજું, ઉત્તરાયણ ઉપર બધા પતંગ ચગાવે છે એનો એક વિચાર અહીં આગળ લખ્યો છે. રંગ બેરંગી ઉડતા પતંગ દિશાને બતાવે નિત્ય સંત. રંગ બેરંગી ઉડતા પતંગ ત્યાં જોઈને ગાજો. દિશાને બતાવે નિત્ય સંત. અહમ રૂપે ડડાને વાળો. અહમ રૂપી ડડાને વાળો. જીવિત અભિમાન માન બાળો. જીવિત અભિમાન માન બાળો. જીવિત અભિમાન માન બાળો. જીવિત અભિમાન માન બાળો. આકાશની અંદર રંગ બેરંગી પતંગો ઉડતા હોય, આમાં પૃથ્વી ઉપર આપણે આત્મારૂપી પતંગો ઉડીએ છીએ. રંગ બેરંગી અલગ અલગ રંગના છે. આપણો એકેયનો રંગ એક સરખો નથી. ચામડીનો રંગ એક સરખો હશે પણ વિચારોના રંગ અનેક છે આપણા. આત્મા ઉપર ચડેલા પૂર્વજન્મોની વાસનાઓ, પૂર્વજન્મના સારા સંસ્કારો, ખરાબ સંસ્કારો, એના રંગ અનેક પ્રકારના આપણા આત્મારૂપી પતંગના છે. આવી રંગબેરંગી પતંગો આ બ્રહ્માંડની અંદર અનેક અનેક ઉડે છે. એમાંની એક પતંગ આપણે છીએ. આપણે એક પતંગ જ છીએ. અને આ પતંગને ક્યાં પહોંચાડવાની છે? આત્મારૂપી પતંગને ક્યાં પહોંચાડવાની છે? ઠેક અક્ષરધામમાં ભગવાનના ચરણારવિંદે. હવે ચરણારવિંદે ઠેક પહોંચાડવી હોય, તમે પતંગ ચગાવી હોય તો તમને ખબર હોય કે ઘણી પતંગો એવી હોય કે એને થોડી આમ તમારે થાપ ખવડાવવી પડે. એમ કે થાપ ખવડાવવી પડે એટલે થોડી વળેલી હોય ને. બ્રિજેશ ભગત બરાબર છે ભાઈ, પતંગ તો મેં ચગાવી છે, બીજું બધું ઓછું કર્યું હોય, પણ આવું તો કરતા જોઈએ ને નાના હોય ત્યારે. તો પતંગને થાપ ખવડાવી હોય તો એ કેવી જોઈએ? થોડીક વળેલી, આમ થોડીક વળેલી જોઈએ. આ માથારે ઘસીને છોકરાઓ વાળે એવું કરે ને, અને ઘણા ના આવડે ને બહુ જોર કરે તો તૂટી જાય. પછી રડતા રડતા એના મા બાપ પાસે જાય, પતંગ તૂટી ગઈ, ઓલા કે જો હવે બીજી નહીં લઈ દઉં, આને હરખી આચવજે. અને ઘણા પેલા ઝાડાવાળા પાસે લઈ આવે સસ્તાનંદ, સમજ્યા, 20 પૈસા 30 પૈસામાં. હવે આપણો પતંગ રૂપી આ આત્મારૂપી પતંગ સત્સંગની અંદર આ પૃથ્વી ઉપર બધે ઉડી રહ્યો છે. પણ પતંગ તો ઉડે છે, પણ પતંગને હરખી દિશામાં ચગાવવા વાળા પતંગની દોરી કોની પાસે જોઈએ? હરખો પતંગ ચગાવવા વાળો હોય એની પાસે જોઈએ તો પતંગની દોરી જોઈએ સદગુરુ પાસે. કોની પાસે જોઈએ? સદગુરુ પાસે.
પતંગ બરાબર છે, દોરી ખેંચવા વાળો બરાબર છે, પણ પતંગની કિન્ના આવે એ એક હરખી જોઈએ ને, એમાં ઘણાને બાંધતા ના આવડે ને, તો આ બાજુ લાંબી કરે ને આ બાજુ ટૂંકી દે, હરખી જાય જ નહીં. બોલો, પતંગ યાદ આવી ગઈ ને તમને બધે? એને હરખી હરખી આમ પોઈન્ટ ટુ પોઈન્ટ કરે તો પછી એ પતંગ હરખી આકાશમાં ઉડે, એ સ્વભાવ છે, એ આત્માનો સ્વભાવ. સદગુરુને ગમે એવો સ્વભાવ જો આત્મા કરી રાખે તો એની કિન્ના બરાબર કહેવાય. કિન્ના બરાબર છે, દોરી સદગુરુના હાથમાં છે, પતંગ એ આત્મા છે, છતાં પણ પાછો એનો પેલો ઢડો એ વળે એવો જોઈએ, નહીં તો ગમે એવા સદગુરુ પતંગ ચગાવે ને તો એઠી આવે. કારણ શું છે? કઈ ભાઈ વળે જ નહીં તો એને કે આમ જા તો આમ હાલી જાય. એટલે અહીં લખ્યું છે, અહમ રૂપી ડડાને વાળો જીવિત અભિમાન માન ગાળો. જીવનું સૌથી મોટા મોટું વિઘન કો, સત્સંગમાં આવ્યા પછી મોટા મોટું વિઘન કો, તે અહંકાર છે, માન છે. કોઈ રીતે એ વળે નહીં એ છે સૌથી મોટા મોટું. વચનામૃતનો તમે સાર કાઢો, વચનામૃત એમ કે છે કામી ઉપર તો સંત દયા કરે. વચનામૃતનો સિદ્ધાંત, કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર તો સંત પણ દયા કરી શકતા નથી. કારણ એ છે, માની સંતથી દૂર જવાનો, કામી સંતથી દૂર નહીં જાય, લોભી સંતથી દૂર નહીં જાય, સ્વાદીઓ સંતથી દૂર નહીં જાય, પણ માની છે ને એ સંતથી દૂર જવાનો. જે ઝાડવું છાયા આપવા વાળું છે, ઓલો માની વ્યક્તિ કહેશે કે મારે ઝાડ નીચે બેહવું જ નથી, હું ખીચડા નીચે બેહીશ, તે કોઈ દી છાંયો આવે નહીં, કોઈ દી કેરી આવે નહીં, અને ઓલો આંબો છાંયો આપે એવો હોય, ફળ આપે એવો હોય, પણ માની વ્યક્તિ એની નીચે બેસી ના શકે. માટે આપણે બધાય આત્માઓ છીએ, આપણે ભગવાન સુધી આ આત્મારૂપી પતંગ પહોંચાડવાની છે. આપણા દોરી તો સદગુરુએ પકડી છે, સંતોએ પકડી છે, પણ પતંગ જો પતંગ ચગાવવાવાળો પતંગને લઈ જવા માંગે છે આમ, અને ઘણી વખત પતંગ જતી રહે આમ, તો શું થાય? પ્રોબ્લેમ થાય ને. હવે માની લો કે આપણો ઢડ્ઢોય વળેલો છે, એટલે આપણે અહંકાર વિનાના છીએ, સદગુરુના હાથમાં દોરી છે, પણ ઘણી વખત શું થાય, પતંગો આકાશમાં હોય ને તો પતંગ વાળો લઈ જતો હોય આમ, તો બીજી પતંગ એની અંદર ભરાય. થાય કે નહીં આવું? થયું છે કે નહીં, કહો તો ખરા. અને થાય પછી ઓલો જેના હાથમાં આપણી પતંગ છે ખેંચે ને, તો ઓલો જો જોરદાર હોય તો આપણી પતંગ ખેંચીને લઈ જાય. બોલો, આવું થાય છે ને? બસ આવું બધું થાય છે સત્સંગમાં, આપણા જીવનમાં, આ પૃથ્વી ઉપર આવું જ થાય છે. આપણી પતંગ બરાબર હોય ત્યાં પછી જો કંઈક એવી જોરદાર કુસંગરૂપી પતંગ આવે ને, તો આપણી સત્સંગરૂપી પતંગને ખેંચી જાય, ખેંચી જાય. અને પછી પાછા પેલા ઝાડાવાળા તો વાટ જોતા જ હોય, કપાઈ ના હોય પેલા ઝાડું નાખે. એમ સત્સંગમાં આવ્યા પછી અભાવ, અવગુણ, દ્રોહ, દોષ આ બધા ઝાડા છે, તો ઉપર પતંગ હજુ તો કપાઈ નથી, એ પેલા તો ઓલો ઝાડું નાખે ને, કેટલી વાર તો કપાયા વિના હેઠી ખેંચી લે, તોડી લે પતંગ. બોલો, આ બધું જ સત્સંગની અંદર પણ સેમ આપણા બધાનું આવું જ થાય છે. જો આપણે આપણા અહમને ના ઓગાળ્યો હોય તો પણ પ્રોબ્લેમ છે, અહમ ઓગાળ્યો હોય, કિન્ના આપણો સ્વભાવ બરાબર હોય, સંતના હાથમાં હોય, સંત જે દિશામાં બતાવે દિશામાં આપણે જતા હોય, છતાં પણ ઝાડાવાળાથી ના બચીએ, પેલા ઝૂંડવાળાથી ના બચીએ, તોય પ્રોબ્લેમ. બીજી કોઈ પતંગ જોડે ભટકાઈ જઈએ તોય પ્રોબ્લેમ. આપણા ચગાવવા વાળો છે એના કરતા બીજાના હાથમાં ખેંચાઈ જઈએ તોય પ્રોબ્લેમ. આ બધા પ્રોબ્લેમ જે આકાશમાં થાય છે એ જ આ સત્સંગરૂપી આકાશમાં થઈ શકે છે, એ જ પ્રોબ્લેમ આપણા પરિવાર રૂપી આકાશમાં થઈ શકે છે, એ જ પ્રોબ્લેમ આપણો એક સત્સંગ સમુદાય હોય એની અંદર પણ થઈ શકે છે, એ જ પ્રોબ્લેમ આપણા માતા પિતા દીકરા દીકરીઓ સાથે પણ થઈ શકે છે. માટે આ રંગબેરંગી જે પતંગ છે, આપણો આત્મા ઠેક ભગવાન સુધી પહોંચે
એટલે ભગવાનના સદગુરુના હાથમાં દોરી સોંપી અને જે ખુલ્લા આકાશમાં આપણને ચગાવે ને ત્યાં ચગવું. ઘણા લોકોને એવી ટેવ હોય કે પતંગ ચગાવવા જાય ને તો એવી જગ્યાએ જાય કે ક્યાંય બીજી પતંગ ચગતી ના હોય. ઘણા એવા હોય ચૌદમીએ ના ચગાવે, એ તેરમીએ ચગાવી લે, પછી સોળમીએ ચગાવે. કેમ? તો કે બહુ જાજા હોય ના ને એટલે મજા આવે, આકાશની અંદર આપણે એકલા જ હોય. તે સદગુરુ એવું જ કરે, બહુ બધો ગૂંચવાડો હોય ત્યારે આપણને ના ચગાવે, ત્યારે મૂકી રાખે, પછી જયારે ખુલ્લું આકાશ હોય ને ત્યારે ચગાવે. પણ આ પાછો દોરડાયો હોય ને તો કે ના, મારે તો આટલા બધા ચગે છે ને હું કેમ ના ચગું. ભાઈ રહેવા દે, કપાઈ જઈશ આટલા બધામાં, નથી ચગવા જેવું. ખાલી હોય ત્યારે ચગજે ને, તારી માટે આખું મેદાન છે. એટલે કોઈ પણ પ્રકારનું નિષ્કુળાન સ્વામીએ બહુ સરસ એક કડી લખી. એક પગ ભર ઉભા આગળે, ત્યાં નહીં આવે, મારું સાંભળીને ગાવું પડશે. કારણ કે ઘણું એવું હોય કે ન્યા ના હોય, અહીંયા જ હોય ખાલી. એક પગ ભર ઉભા આગળે, તમને ગુજરાતી સમજાતો નથી, આમ અવાજ આમ જોરદાર કાઢો. બાર સ્નો છે, અંદર ક્યાં સ્નો છે? એક પગ ભર ઉભા આગળે, હાથ જોડીને રહેવું હજુર, હાથ જોડીને રહેવું હજુર, હાથ જોડીને રહેવું હજુર, હાથ જોડીને રહેવું હજુર, જેમ વાળે તેમ વળવું, જેમ વાળે તેમ વળવું, જેમ વાળે તેમ વળવું, જેમ વાળે તેમ વળવું, કરી ડાપન આપણું દૂર, કરી ડાપન આપણું દૂર. સમજાઈ ગયું? નિષ્કુળાન સ્વામીએ કેટલું સહેલું લખ્યું છે. એક પગ ભર ઉભા રહેવું, એક પગે ઉભા રહેવું ભગવાનના સંત પાસે, હાથ જોડીને રહેવું હજુર, જેમ વાળે એમ વળવું. શું દૂર કરીને? આપણી પાસે સૌથી ભયાનકમાં ભયાનક કઈ વસ્તુ છે? આપણે નથી કહેતા ઘણાને કે ડાપણની ડાળ ઉગી છે, બહુ દુખે છે. એક અહીંયા આગળ જો આપણી આ 32માં એક ડાપણની ડાળ ઉગે તો એ આપણને હેરાન કરી દેશે. તો આત્મામાં જો ડાપણની ડાળ ઉગે તો શું થાય કહો? અને ડાપણની ડાળ પાછી ગમે ત્યારે ઉગે છે, તમે જોવો ખરા, એનો કોઈ નક્કી નથી કે 5-10 વર્ષે, તો તમને 20 વર્ષે નડે, કેટલાકને 25-30 વર્ષે આવે ડાપણની ડાળ. એવું આ આત્માને પણ ડાપણની ડાળ ક્યારે ઉગે છે એનું કઈ નક્કી નથી. અને ડાપણની ડાળ ઉગ્યા પછી કરવું શું પડે છે? શું કરવું પડે છે? ડાપણની ડાળ પડાવવી પડે છે, કઢાવવી પડે છે. એમ ડાપણની ડાળ આ દાંતની છે ને ડેન્ટિસ્ટ પાડી શકે, પણ આપણા ડાપણની જે અંદરની ડાળ છે ને તો આપણે જ પાડવી પડે, આપણે જ મૂકવી પડે કે આ તારું ડાપણ છે, નાખ બાજુ પર, તો જ જાય ને, નહીં તો જાય ના જાય. હાથ જોડીને રહેવું હજુર, જેમ વાળે એમ વળવું, કરી ડાપણ આપણો દૂર. ઉત્તરાયણનો બીજો મહિમા, આ પતંગની વાત કરી, પતંગમાંથી શીખ્યા આપણે. ઉત્તરાયણ જે ઉત્તરાપથનો રસ્તો છે એ આપણે ભીષ્મ પિતામહ પાસેથી શીખ્યા. આગળ દાનનો મહિમા અતિ ભારે, દાનનો મહિમા અતિ ભારે, પુરાણે વાત છે તે વખાણી, પુરાણે વાત છે તે વખાણી, દાસ ભાવે વાલાને દેવાય, દાસ ભાવે વાલાને દેવાય, દાસ ભાવે વાલાને દેવાય, દાસ ભાવે વાલાને દેવાય, પિયુડાનો સર્વે કહેવાય, પિયુડાનો સર્વે કહેવાય, પિયુડાનો સર્વે કહેવાય, પિયુડાનો સર્વે કહેવાય. દાનનો બહુ મોટો મહિમા છે. મકર સંક્રાંતિ એ તો છે જ, સોનાનું દાન કરવું, ગાયોને દાન કરવું, બ્રાહ્મણને દાન કરવું, સાધુને દાન કરવું, દાનનો બહુ મોટો મહિમા છે. પણ એવું જરૂરી નથી કે મકર સંક્રાંતિ જ છે. જ્યારે આપણે દાન કરીએ બધી સંક્રાંતિ જ છે, પણ મકર સંક્રાંતિનો મહિમા વિશેષ કીધો. હવે દાન કેવી રીતે દેવું?
તો કે છે દાસ ભાવે વાલાને દેવાય, હે પ્રભુ તેરા તુજકો તેરા તુજકો. હવે એનું આપેલું છે ને એમાંથી આપણે બધા તો ખાઈએ છે, અમારે તો કઈ દાન કરવાનું આવે નહીં. આ કથારૂપી દાન અમે રોજ દાન કરીએ, ડેલી અમારું દાન ચાલુ. બોલો, અમે દાતા ખરા, દાન અમારું ચાલુ, પણ કયું દાન? કથારૂપી દાન. આ કથારૂપી દાન કરી શકીએ અમે, જેની પાસે જે હોય એ જ આપી શકે. અમારી પાસે શાસ્ત્ર છે, જેટલી પ્રકારની સમજણ છે, ભક્તિ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, જેટલો જેટલો છે એટલો અમે દાન કરી શકીએ, વહેંચી શકીએ. હવે તમે જે દાન કરો છો, ગૃહસ્થ આશ્રમમાં છો એટલે તમે દાન કરો છો, આર્થિક દાન કરો છો. અમે ક્યાંય કમાવા જતા નથી, આ બિલો ભરવા હોય, નવા મંદિરો કરવા હોય, ગ્રોસરી લાવવી હોય, કપડાં જોઈતા હોય, અમારે દવા જોતી હોય, અમારે કોઈ પણ એક નાની પેન જોતી હોય તો અમારું પૂરું કોણ કરે છે? ગૃહસ્થ આશ્રમ. ભગવાનને કંઈ જોઈતું હોય તો એ ગૃહસ્થ આશ્રમ બાજુથી આવે છે. પણ બધાને દીધું છે કોને? તમને દીધું કોને? ભગવાને. ભગવાને પવન મફતમાં દીધો આખી પૃથ્વી પર, વાયા જ કરે, વાયા જ કરે. કેટલી વાર તો એટલો બધો છોડી દે તો તમારી બારીઓ હલવા માંડે, કેટલી વાર એટલો બધો છોડી દે આખા ઘર ઉડાડ દે, એટલે ઇન્સ્યોરન્સ રાખવા પડે છે. હરિકેન આપે મોટો પવન, પણ ભગવાન પવન આપે, પાણી આપે, હવા આપે, ક્યાંય પોતાનું નામ લખતા નથી કે આ મારા દ્વારા થયું છે. છે ક્યાંય નામ? નથી. અને વ્યક્તિ દાન કરે તેની બહુ મોટી તકતી લગાવવી પડે, બહુ મોટી તકતી. એનો અર્થ એ નથી કે તકતી લગાવે છે ખોટું છે, એ મારો કહેવાનો અર્થ એવો નથી. એ તો જે પ્રકારની કોઈ મંદિરોની સંસ્થાની વ્યવસ્થાઓ હોય એ પ્રમાણે એ લોકો કરતા હોય, અને ખોટું પણ નથી. કોઈએ દાન કર્યું છે એને બિરદાવવો, કોઈએ દાન કર્યું છે એને હારતોરા કરવા, કોઈએ દાન કર્યું છે એની તકતી લગાવવી, એ ખોટું નથી, એ તો બરાબર જ છે. પણ વ્યક્તિ જેને દાન કર્યું છે એને એવો રાગ રહે કે મારી તકતી લાગવી જોઈએ, એ ખોટું છે. સમજાયું? એ ખોટું છે. બાકી જેને દાન કર્યું છે એને બિરદાવવો એ તો સમાજની, સંસ્થાની, મંદિરની કોઈની પણ ફરજ છે, એ ખોટું બિલકુલ નથી. પણ વ્યક્તિને રાગ રહી જાય, ક્યારેક વ્યવસ્થાપકોએ એનું નામ ભૂલી ગયા અને એને પછી એમ થઈ જાય કે હવે તો મંદિરે હું જવાનું, બીજા ઘણા મંદિર છે, એ પ્રોબ્લેમ. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું ને કે દાન કર્યું હોય પંખાનું, શાનું દાન કર્યું હોય? પંખાના ત્રણ પાંખિયા હોય અને નવ પેઢીના નામ લખ્યા હોય ઉપર. કેટલી પેઢી? નવ પેઢી. અને 2001માં પંખો આપ્યો હોય તો 2010માં હજુ એ જ પંખો ગોતવા આવે, પેલો મારો પંખો ક્યાંય ગયો? એટલામ તો 10 યજમાનના 10 પંખા એ પ્લગ ઉપર લટકીને ખલાસ થઈ ગયા હોય, ભંગારમાં ગયા હોય. કારણ કે પંખો 24 કલાક ચાલતો હોય મંદિરોમાં, તો પંખો 1-2 વર્ષ તો બહુ થઈ ગયો. હવે 10 વર્ષ પછી ગોતવા આવે કે મારી પેલી નવ પેઢી ક્યાં કઈ ચકરડા ખાતી હતી, એ તો ના મળે, એ તો જતી રહે ભંગારમાં ત્યાં સુધી. આ પ્રકારનું દાન છે એ દાનને ભગવાન માન્ય કરતા નથી. કેટલા બધા લોકો આ પૃથ્વી પર એવા છે, રૂપિયાનું દાન તો બહુ કરે છે, સત્સંગમાં એવા છે દાન બહુ કરે છે, પણ જો ભૂલથી નામ રહી ગયું, જો ભૂલથી એનું તકતીમાં નામ રહી ગયું, ભૂલથી એનું લિસ્ટમાં નામ રહી ગયું, તો તમે એને હાથ જોડીને દંડવટ કરીને બોલાવા જાઓ ને તોય ના આવે. હવે બોલો, એને દીધું તું કોને? બધું ભગવાને. હવે એ ભગવાને દીધું, ભગવાને દીધું, એમાંથી ખાય છે, કપડાં પહેરે છે, સ્ત્રી છોકરાનું પોષણ કરે છે, ને એમાંથી વધ્યું ઘટ્યું કંઈક છે એ ભગવાનને થોડું દે છે, એમાંય પાછો પાવર કે આ દીધું કોને? મેં દીધું. એક શેઠ રોજ સદાવ્રતની અંદર આપતા હારી હારી વસ્તુ બધાને જમાડે, બધા ગરીબો રોજ જમવા માટે આવે એટલે શેઠ બધું સદાવ્રતમાં જમાડે ને, ત્યારે પેલા ગરીબો શેઠની હામું આમ જોયા કરે, પણ શેઠ કોઈ દી એમની હામું ના જોયે, શેઠ આમ નીચી નજર રાખીને આમ દીધે રાખે. ઓલા બધા ગરીબો કે આ શેઠ કોઈ દિવસ આમ ઊંચું જોતા હોય તો કેટલું સારું લાગે, શેઠ કોઈ દી ઊંચું ના જોયે. પણ પછી સદાવ્રત દેવાઈ જાય, પછી શેઠ બેઠા હોય ત્યારે બધા જોડે વાતો કરે. એટલે ઓલા બધા કે શેઠ તમે જયારે દેતા હો ત્યારે આમ ઊંચું જોઈને દેતા હો ત્યારે?
ત્યારે શેઠ કે દેનહાર કોઈ ઓર હે, દેત રહત દિન રેન, દેવા વાળો કોઈ બીજો છે, એ દિવસ અને રાત આપે છે, લોક ભરમ મુજ પર કરે. તમે બધા મારા હાથે લો છો ને એટલે તમને એમ લાગે છે કે આવા મોટા શેઠ અમને જમાડે છે, આવા શેઠ અમને આવું પૂરું કરે છે, એવા ભાવથી તમે મારી બાજુ જોવો છો ને. લોક ભરમ મુજ પર કરે તાતે નીચે નેન, એટલે મને શરમ આવે છે. ભાડે સૂટ મળતા હોય છે, ભાડે સૂટ એવી દુકાનો છે, તમારે સૂટ જોઈએ ને તો ભાડે મળે, ઇન્ડિયામાં હોય છે, અહીં મને નથી ખબર, પણ એ ભાડે સૂટ લોકો લગ્ન પ્રસંગે કોઈક પોતાના નજીકના ફેમિલીના રિલેશનમાં પહેરવાના હોય તો એ લોકો સૂટ રોજનો ક્યાં સીવડાવો, એટલે ભાડે લઈ આવે દુકાનમાંથી, 2-5 હજારનું ભાડું હોય, અને પછી લગ્ન પ્રસંગની અંદર આમ ખુરશે બેઠા હોય સેન્ડ બેન્ડ છાંટીને, એટલે 5 જણા એમ કે વાહ વાહ તમારો પણ સૂટ, એટલે સૂટ છે કેવું પડે, કઈ કંપનીનો, કયા દરજી પાસે સીવાડ્યો, ક્યાંથી લાવે તા કાપડ. ઓલાને કહેતા કેવી શરમ આવે મને કહો તો, પેલો બહુ પ્રશ્ન પૂછે ત્યારે છેલ્લે શું કેવું પડે, ભાઈ ઓલી ભાડાની દુકાન છે ન્યા મળે ત્યાંથી લઈ લેજે. અને જો કદાચ રૂઆતમાં કહી દીધું કે 50 હજારનો છે અને આ તો બહુ મોટા દરજી પાસે ને અમે કાપડ ઠેક જાપાનથી લાવ્યા હતા ને આમ કર્યું હતું ને આવી જો બડાશો મારી દીધી ભૂલથી, તો મારતા તો માણસને બહુ મજા આવે. અને જાજા એવા જ હોય છે, એક ભાઈ કંપનીમાં નોકરી કરતા હતા, પગાર હતો 4 હજાર અને એનો મહિનાનો ખર્ચો 30 હજાર, રોજ પેન્ટ શર્ટ બાઇક બધું લઈને જ જવાનું. તે એક વખત મને ભેગો થઈ ગયો, મેં કીધું કમાઈ જ કેટલું, 4 હજાર, ખર્ચો કેટલો તો કે 30 હજાર. મેં કહું 30 હજારનો ખર્ચો 4 હજારની જોબ કરે છે એના કરતા કમાઈ એટલું જ કંઈ કરતો હોય તો કે સમય લગ્ન કરવાના છે, આવું રહેવું જ પડે. મેં કીધું લગ્ન કર્યા પછી, તો કે પછી ઘરમાં લાઈન કહેવાનું કે હવે 4 જ હજાર કમાઉં છું ને ખેતી કરું છું, હવે રહેવું હોય તો રહેજે. આ દુનિયાની અંદર આવું છે, બતાવવાનું જાજું. હવે કહી તો દીધું એને હાલો કે ભાઈ સૂટ મારો આટલો મોંઘો છે, ઓલો પછી છેલ્લે એમ કે ભાઈ કઈ વાંધો નહીં, મારે એમના 2 દી પછી પ્રસંગ આવે છે મને સૂટ દેજે ને, તો હું કે પછી ભાડુતી છે કોકનું છે. એમ યાદ રાખો, તમારી પાસે જે સંપત્તિ છે, ગ્રહસ્થ આશ્રમ પાસે જે સંપત્તિ છે, એ સંપત્તિ ફક્ત તમારી માટે નથી, એ તમારી જ નથી, એની અંદર બધા બહુનો ભાગ છે. તમારે તમારા દેહના સંબંધી દીકરા દીકરીઓ એને ભણાવવા એનું પોષણ કરવું એ તમારી ફરજ છે. એ સંપત્તિમાં ભગવાનનો ભાગ છે, 10મો ભાગ ભગવાનનો છે. તમે જે કમાવ છો એ સંપત્તિમાં, તમે જે કમાવ છો એમાં સાધુ બ્રાહ્મણ ગાય એનો ભાગ છે, તમે જે કમાવ છો એમાં ગરીબો જે ધાબળા વિના હુવે છે ઠંડીમાં, જે ભૂખ્યા તરસ્યા રખડે છે, જેના મા બાપ વિનાના અનાથ છોકરાઓ છે, એમાં તમારી સંપત્તિમાં એનો ભાગ છે. કોઈ દિવસ આપણે ન માનવું જોઈએ કે મારો મહિનાનો ચેક આવ્યો એ મારો જ છે, એનો પહેલામાં પહેલો 10મો ભાગ તો ઠાકોરજીનો છે, પછી ગરીબો બ્રાહ્મણો સંતો અનાથો વિધવાઓ એ બધાના ભાગ તમારી સંપત્તિમાં છે. ગ્રહસ્થ ક્યારેય ન ભૂલે, જે ગ્રહસ્થ પાસે પોતાની વપરાશ તમારા મોજશોખ નહીં, તમે BMW લાવીને મૂકી દો કે પૈસા વધારે છે એટલે વાપરવા ક્યાં, તો કે BMW લાવો મર્સિડીઝ લાવો, એવું નહીં. તમારી જે લાયકાત હોય એ પ્રમાણે તમે લાવો, તમારા ખર્ચા કરો, પરંતુ મોજશોખ કર્યા સિવાય સામાન્ય રીતે તમારા સમાજમાં જેમ રહેવું ઘટે એમ રહેતા પછી તમારી પાસે જે વધે છે એમાંથી તમને પહેલેથી ખબર હોવી જોઈએ કે મારી પાસે આ વધારે છે તો મારે આનો ઉપયોગ કોઈક સારા કાર્ય માટે કરવો જોઈએ. ઘણી વખત ગ્રહસ્થો પોતાના રૂપિયાના ખર્ચા પોતાના દેહ ને દેહના સંબંધીઓ પાછળ એટલા બધા કરતા હોય. હું ઘણી વખત કહું છું કે 1 કરોડ રૂપિયાનો ખર્ચો પોતાની એક દીકરી કે દીકરા પાછળ કરે એવો ગ્રહસ્થ 10 લાખ રૂપિયા બાજુ પર કાઢી અને કોઈ ગરીબની 2 દીકરીઓ પરણાવે તો એ કરોડની જગ્યાએ 90 લાખનો ખર્ચો કરે ને તો કાંઈ એનું મોડું ના દેખાય. 60 લાખનો ખર્ચો કરવા ગયો હોય અહીંથી ઇન્ડિયા, એ 5 લાખનો કાઢીને કોઈ ગરીબની કન્યાદાન કરીને એનું એક લગ્ન કરાવી દે ને તો 55 લાખનું એ કરે ને હાઈટ કરવાનો હોય એની જગ્યાએ 55 કરે તો એને કાંઈ ખોટ ના જાય. ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ આ બહુ ધ્યાનમાં રાખવા જેવી વાત છે, બહુ ધ્યાનમાં. કોઈકની દેખાદેખીમાં,
કોઈકની હારે દુનિયામાં ઉભા રહેવા માટે, કંઈક વાહવા કરવા માટે એવું નહીં. તમારું જે સ્ટેટસ છે એમાં ચોક્કસ કરો, પણ કોઈકનું જોઈ અને મારે આવું જ કરવું પડે અને જેટલા રૂપિયા મારી પાસે છે મારા જ છે, એ તો એની બહુ મોટી ભૂલ છે. સતહસ્તમ સમાહર, તમે 100 હાથે કમાવ અને 1000 હાથે વાપરો, આવું શાસ્ત્ર કહે છે. નહીં તો છે ને પેલી મધમાખી છે ને, મધ બધેથી ભેગું કરે. હમણાં અમારા ભગત મધ લાયા છે, કેટલા માઇલની પંદર ફરે ભગત એ મધમાખી? 50,000 માઇલમાં એક મધમાખીનું મધ એવું આવે છે, 50,000 માઇલમાં એ માખી ફરે ત્યારે મધનું એક ટીપું બનાવે. એક પાઉન્ડ મધ એ મધમાખી 50,000 માઇલના રેડિયસમાં ફરે ને ત્યારે એક પાઉન્ડ મધ બને, એ ભગત લાવ્યા છે ક્યાંકથી અમારી માટે ઠાકોરજીને વાપરવા. ઠાકોરજીનો અભિષેક હોય ને કે એમાં એ મધમાખીનું કલ્યાણ થાય. 50,000 માઇલમાં ફરેલી માખી એક પાઉન્ડ મધ બનાવે, એને પેલો જે મધ પાડવા વાળો છે એને મધ કાઢતા કેટલી વાર લાગી કહો મને. એમ આપણા મૂકેલા બેંક બેલેન્સો, આપણા દાટેલા રૂપિયા, આપણી પોડી કરેલી સંપત્તિઓ, હજારો એકરની જમીનો, આ બધું પેલો કાળ રૂપી પારધી આવીને આ શરીરમાંથી આપણને એમ કાઢે ને, ત્યાં પેલું મધ છે ને એ બધું પડ્યું રહેવાનું. અને મધ આપણી પેઢી પણ નથી ખાવાની, એ પેઢીના નસીબમાં મફતમાં મળેલું હોય ને બધું વેડફી નાખે છે. કરોડોપતિઓના દીકરાઓ રોડપતિ થઈ ગયા છે, સાત પેઢીની ચિંતા કરીને ભેગું કરેલાની એક પેઢી હરખી ગઈ નથી. એના કરતા ચોક્કસ દીકરા દીકરીઓનું જતન કરીને એને સક્ષમ બનાવો, એના પગ ઉપર ઉભા રહી શકે સક્ષમ બનાવો. જોકે આ દેશમાં તો દીકરા દીકરીઓને તમારી સંપત્તિની કાંઈ પડી જ નથી, તમારા પાસે આશાય નથી રાખતા કે અમને દેજો. હું હમણાં એક વાત પૂછતો હતો એક ભાઈને, મેં કીધું આટલા બધા ચર્ચો આ કેમ થયા કરે છે એક પછી એક, આટલા બધા બહુ ચર્ચ બધા નવા નવા બને એનું શું કારણ? મંદિરોને મંદિર કરવું હોય તો એને ચર્ચ વેચાતા લેવાના, અને ચર્ચ નવા નવા પ્રોપર્ટીઓ થયા જ કરે એનું શું કારણ? મને એક ભગતે પછી સમજાવ્યું, મને કે સ્વામી એમાં એવું છે, આજે અહીંના જે લોકો હોય ને એ લોકો કે આમે એ લોકોને છોકરા છોકરીઓની કાંઈ પડી ના હોય, અને એ લોકો પહેલાં લોકો છૂટા જ થઈ જાય, 18 વર્ષ થાય ભાઈ એની રીતે ના એની રીતે, એટલે આ લોકો એકલા જ રહેતા હોય કે ઘરમાં બે જ જણા હોય. અને એ લોકો એમાં ઘણા બધા એવા છે, હું ટેનેસી ગયો હતો ત્યારે ટેનેસીની અંદર એટલા બધા ચર્ચ છે, તો મેં ઓલા ભગતને કીધું અહીં ચર્ચ અહીં ચર્ચ અહીં ચર્ચ આટલા બધા? મને કે સ્વામી આ લોકો બે જણ હોય ને પછી શું થાય કે એ લોકો જાય એટલે એ લોકોએ પહેલેથી જ લખી દીધું હોય કે અમારું આ બધું ચર્ચ ને, એટલે તમે વિચારો. મને કે ચાર એક જ પરિવાર કોઈ ગયો, એનું બેંક બેલેન્સ, એનું ઘર, એની પ્રોપર્ટી બધું ચર્ચ ને મળે, તો ચર્ચ પાસે સીધા 4-5 લાખ આવે તો એવા બે ઘર ગયા, 1 મિલિયનનું એને પાછી નવી પ્રોપર્ટી લેવી હોય તે લઈ શકે. હું એ કહું છું આપણી પાસે જે છે એ બધું આપણું નથી, આપણું નથી, કોઈકનું છે, કોઈકનું છે, અને એને જે પહોંચાડે છે, જેની પાસે વધારે છે એ બીજાને પહોંચાડો, ગરીબોને પહોંચાડો, ગાયોને પહોંચાડો, કોઈક એવા અનાથો છે એના સુધી પહોંચાડો, વિધવાઓને પહોંચાડો, ભગવાન સુધી પહોંચાડો, સાધુઓ ગરીબો બ્રાહ્મણો સુધી પહોંચાડો, એ સંપત્તિ એનાથી અનંત ગણી થશે, કોઈ દિવસ ઘટતી નથી. દેવા વાળાનું કોઈ દી ઘટતું નથી અને હંગરવા વાળાનું કોઈ દી રહેતું નથી. આ વાત બહુ પાકી છે. દાનનો બહુ મોટો મહિમા છે, પણ કેવી રીતે દેવાય? દાસ ભાવે દેવાય, અહમથી નહીં, નામ માટે નહીં, તકતી માટે નહીં, વખાણ માટે નહીં, વાહવા માટે નહીં. દીધું છે કોઈને ખબર પણ ના પડે કે આ મેં દીધું છે, એવી રીતે જે દાન થાય એનો બહુ મોટો મહિમા છે. દાસ ભાવે, મારું કાંઈ નથી. ઓહો, આપણા લોયાધામ પરિવારના ભક્તોને આપણને કહેતા આનંદ થાય. એમાંય અમેરિકા દેશ વિદેશોની અંદર તો બધા એવા, આપણે હમણાં જ આપણો પંચાબ્દી મહોત્સવ થયો, કેટલા મોટા મોટા સેવકો, કેટલા મોટી કેટલી મોટી રકમો જે સેવકોએ આપી હોય, કોઈને અહીંયા આગળ છે કે આની ડીશ જુદી, આનું ટેબલ જુદું, આને બેસવાનું જુદું, આનો બિલ્લો જુદો, આની ખુરશી જુદી, કાંઈ છે ભૂપેન્દ્રભાઈ? કાંઈ છે અહીં વિદેશમાં? અને હાલો દેશમાં બિલ્લાવાળા, નાના બિલ્લાવાળા, 3 રિબિન, 2 રિબિન, 1 રિબિન, રિબિન વિનાનો,
આ યજમાન, યજમાનનો પરિવાર, વીઆઈપી, વીવીઆઈપી, વરી વીવીઆઈપી નો વીવીઆઈપી, કેટલી હેરાનગતિ છે તમે વિચારો તો ખરા. વિદેશની અંદર આ ખબર નહીં સહજ રીતે આવી ગયું છે. વિદેશમાં એક એપાર્ટમેન્ટમાં રહેતો હરિભગત હોય અને એક બીએમડબલ્યુ લઈને મંદિર આવતો હોય, એક 1,00,000 રૂપિયા આપતો હોય અને એક 2,000 જ આપતો હોય, પણ બે હારે ડીશ નાખીને જમી શકશે. પણ દેશમાં જો એટલું આપે ને, વ્યવસ્થા અમારી વ્યવસ્થા જુદી જોઈએ, અમારી ખુરશી જુદી જોઈએ, અમારો સોફો જુદો જોઈએ, અમારું નાવાનું બાથરૂમ જુદું જોઈએ. કેવી માનસિકતા જીવની છે. આપે છે ભગવાનને એટલે જાણે ભગવાન પાસે રાઈટ લેવા આપી દેતા હોય એની જગ્યાએ. દેશમાં પણ એવા હરિભક્તો છે, નથી એમ નહીં મારે કહેવાનું, એવા છે, પણ કથા વાર્તાથી બહુ ગળ્યા હોય ને એની પાસે જ આ બધું છે. બાકી હાવ તમારે લોલે લોલ લાગે, એમ લાગે કે આનો રૂપિયો ના લીધો હોય તો સારું, 5 રૂપિયા દેતો હોય ના દેતો સારું, આ કૃપા આપણી ઉપર બહુ મોટી. નહીં તો એને સાચવવામાં, એને સાચવવામાં જાણે આપણા ઠાકોરજીઓ એટલો તો એને સાચવવો પડે, ઠાકોરજી જેટલા ના સાચવો એટલો એને સાચવવો પડે. બોલો આવું થાય, આવું જીવનમાં વિદેશમાં કેમ નથી ખબર તમને? કથા વાર્તાથી તો ગળ્યા હોય, પણ વિદેશમાં અહીંની પદ્ધતિ જ એવી છે. અહીંનો મેનેજર હોય તમારો ઉપરી હોય અને એની નીચે 100 એમ્પ્લોય કામ કરતા હોય, પણ તમે જ્યારે તમારી બપોરનો લંચનો ટાઈમ થાય ત્યારે મેનેજરને 100 એમ્પ્લોય બે હારે બહેન જમતા હોય, હારે બહેન વાતો કરતા હોય, ફ્રેન્ડની જેમ રહેતા હોય. અને આપણે ત્યાં તો પહેલેથી રાજાશાહી, પાવરશાહી, શાસનશાહી, જે તમારા દંડાવાળો જેના હાથમાં લાઠી એની વાત ઊંચી, એવું આપણે ત્યાં છે. અહમ ઉપર જ જીવવા વાળા, જે શેઠિયો થયો એ અહંકારી, જે સાહેબ થયો એ અહંકારી, જે મોટો ગણાય એ અહંકારી, જે આગળ પડતો ગણાય એ અહંકારી. આ બધી દશા થવાનું કારણ, આ બધા દેશને પતનમાં લઈ ગયો, સમાજ પતનમાં ગયા, પરિવાર પતનમાં ગયા, સત્સંગ પતનમાં ગયો. માટે ભગવાનના ભક્તોએ દાન કરે ત્યારે અહમ ના રાખવો જોઈએ, ભગવાનનું ભગવાનને આપું છું એમાં શું મારું છે. દાનેશ્વરી શેઠ જેવી સમજણ રાખવી અને દાન પાછું પ્રેમથી કરવું, એવું નહીં કે વધી ગયું છે એટલે લઈ આવવાનું. ઘણાને એમ થાય કે અહીં તો નથી થતું, અહીં કોઈને એવું નથી, પણ ઘણા વિચારે કે આ લઈ જવાનું મંદિરે. શા માટે? તો કે આમે ઘેર બગડે છે. ઘેર બગડતું એ કોને આપવાનું? કોને? બોલો તો ખરા. તમે તો તમે નથી દેતા, મેં પહેલા તો કીધું કંઈ નથી થતું એવું, પણ આવી એક વિચારધારા કે બગડે છે તો આને મંદિર લઈ જાવ એટલે વપરાઈ જશે, કારણ કે ત્યાં જાજા ભક્તો આવે. પેલું ગુરુજી કહે છે ને કે શેરડી લઈ આવે, શેરડી એક ભાઈ ગાડે ગાડા નાખી દીધા, અલ્યા ભાઈ કોઈ સાધુ નથી, છોકરા નથી, ગુરુકુલમાં કોણ શેરડી ખાશે આટલી? તો બોલો કે મારે આમે ઢોરને નાખવાની છે તો અહીં નાખી જો. એટલે ત્યાર ખબર પડે કે આપણી ગણતરી શું છે. સમજ્યા? ઘણા કે આ સ્વામી આમ ગયા તા ને પછી આ લઈ આવ્યા, મને થયું કે બિચારા સંતો જમે ને. કોણ? આખા જગતમાં અમે જ બિચારા છીએ. ટૂંકમાં મારો કહેવાનો અર્થ હતો, હું હાસ્ય માટે કહું છું. પણ દાન બહુ પ્રેમથી, જોકે આપણા લોયાધામ પરિવારમાં બધા દાસભાવવાળા છે, એ તો ચોક્કસ સ્વીકારવું પડે ને તાળીઓથી બતાવો. લોયાધામ પરિવારની અંદર હરિભક્તો એવા છે કે જેને વ્યવહાર માટે ક્યારેય હાચવવા પડતા નથી, અને તમે એવા છો ને એટલે જ અમે આટલું ખુલ્લીને બોલી શકીએ છીએ. તમે માનો છો કે આ પરિવારની સભા ના હોય, દુનિયામાં જઈને વાતો કરતા હોય તો આવી વાતો કરીએ? ના થાય. ત્યાં તો એમ જ કહેવું પડે, ના ના, બે પંપ વધારે મારવા પડે, ખાલી ટ્યુબ ફાટી ના જવી જોઈએ, બસ બીજું કાંઈ નહીં. એકલા માનને સન્માનથી ફૂલાવી ફૂલાવીને તો કેટલા લોકોના પતન થઈ ગયા, અને કેટલા લોકો ગુરુજી નહોતા કહેતા, દાદા જોયા હશે, દાદાએ જોયા હશે, ગુરુજી નહોતા કહેતા, પેલા ગાદી તક્યો ના નાખ્યો તો ભાગી ગયા. એવું થાય, ગોતવા જવા પડે યજમાનને, ક્યાં ગયા યજમાન? હવે તમે કલ્પના તો કરો કેવી દશા એ કહેવાય સત્સંગની, કેવી દશા કહેવાય. અને સત્સંગ આવી એક કથા સાંભળવા બેહે પરીક્ષિત થઈને, તો હું પરીક્ષિતને કામ લાગે? કાંઈ થાય નહીં, વાળ ખરે વક્તાના, બીજું કંઈ ના થાય. સંતની જોડી આવી છે લેવા, વ્યસન વાસનાને દઈ દેવા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો, ધામના સુખને તમે ચહો. સંતની જોડી તમારી પાસે લેવા આવે છે, દાન રૂપિયા નહીં, વાસના વ્યસન કોઈ પ્રકારની અણહમજનો,
કોઈ પ્રકારના અભાવો અવગુણો એ બધું સંતની જોડીમાં નાખવાનું છે. ભગવાનને જે નથી ગમતું એવું આપણી પાસે શું છે? એ સાધુની જોડીમાં નાખી દેવાનું. સાધુ એ જોડીમાં લઈ લેશે. બસ સાધુને એ જોઈએ છે જોડીમાં, ઓલું નથી જોતું. ઓલું તો જેટલું આવે એટલું ઓછું જ પડવાનું છે. સ્વામી કે આ તો એક મંદિર કરીએ ત્યાં બીજા 10 ઊભા થાય, એટલે એ તો કોઈથી ખૂટવાનું નથી, એ કામે નથી ખૂટવાના. તમે ગમે એટલું નાખો તોય નથી ખૂટવાનું, આખા વેચીને દઈ દો તોય નથી ખૂટવાનું. પણ સંતની જોડીમાં એવું દેવું કે જે ભગવાનને ગમતું નથી. બીજું, સદગુરુ મુક્તાનંદ સ્વામી જેમનું પ્રાગટ્ય સંવત 1814 માં પોષ સુધી 7મને દિવસ અમરેલી જિલ્લામાં અમરાપુર ગામમાં રાધાબાઈની કુખે થયો હતો. પિતા આનંદરામ હતા. એવા મુક્તાનંદ સ્વામી જે રામાનંદ સ્વામી પાસે 1842 સાલમાં વસંત પંચમીના રોજ મુકુંદાસમાંથી 28 વર્ષની ઉંમરે મુક્તાનંદ સ્વામી બન્યા, એવા મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય અને આજે 262 વર્ષ સ્વામીને પૂરા થાય છે. સ્વામીને ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવીએ સ્વામીનું પ્રાગટ્ય. સાંભરે મુક્ત મુનિ સાધુતા, મુક્ત મુનિ સાધુતા, જેની પ્રભુ જેવી છે પ્રભુતા, જેની પ્રભુ જેવી છે પ્રભુતા, માતૃત્વની મૂર્તિ મારા સ્વામી, માતૃત્વની મૂર્તિ મારા સ્વામી, જીવની ટાળી દે સર્વે ખામી, જીવની ટાળી દે સર્વે ખામી, ગુરુ મુખે રહ્યા સદા સ્વામી, ગુરુ મુખી રહ્યા સદા સ્વામી, પૂર્ણ કામ રહ્યા પિયુ પામી, પૂર્ણ કામ રહ્યા પિયુ પામી, શ્વાસે શ્વાસે વર્યું છે દાસત્વ, શ્વાસે શ્વાસે વર્યું છે દાસત્વ, સત્સંગનું રાખે મમત્વ, સત્સંગનું રાખે મમત્વ. મુક્ત મુનિની સાધુતા એટલે સાધુતામાં સ્વામીનો પ્રથમ નંબર આવે. જેટલા નંદ પંક્તિના સંતો છે એમાં મેળ સમાન સાધુ એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીનું જીવન ચરિત્ર આપણે ઘણી વખત સાંભળ્યું છે એટલે એ જીવન ચરિત્રમાં ઊંડા નથી ઉતરવું, પણ મુક્તાનંદ સ્વામીની સાધુતા અને પ્રભુ જેવી એમની પ્રભુતા, માતૃત્વની મૂર્તિ મારા સ્વામી, જીવની ટાળી દે સર્વે ખામી. સ્વામી એક વખત ખંભાત ગયેલા અને ખંભાતની અંદર સ્વામી જોડી માંગતા હતા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. આ જોડીમાં સ્વામી જયારે નીકળ્યા ત્યારે જોડીની અંદર એક ડોશી ખંભાતમાં હતી, ધોળ કરતી હતી ચૂનાનો, એ ધોળ કરતી હતી ને એનું કપડું હતું ચૂના વાળું. એને થયું કે આ રોજ સાધુ નીકળી પડે, નારાયણ અરે સચ્ચિદાનંદ પ્રભુ ખાવા ન મળ્યું તેથી થયા બાવા, અને રોજ ઉઠીને આવું પારકું અન્ન માગીને ખાવા. તે એને જવા દીધું, પેલું પોતું હતું ને સીધું સ્વામીની જોડીમાં, લો કે આ દાન દીધું. સ્વામી આમ જોયું ડોશીમાં ધોળ કરતા ત્યાંથી નાખ્યું, એટલે સ્વામીએ કપડું હતું ને પ્રેમથી લઈ લીધું દાનમાં. સ્વામી ગયા તળાવના કાંઠે જઈને એને ધોયું, ધોઈ અને પછી એમાંથી દોરા કાઢ્યા, દોરા કાઢીને એની એક વાટ જેવું બનાવ્યું, ઘી તેલ જે કંઈ હશે એમાં એ ઝબોડ્યું બોળ્યું, એની વાટ કરી અને સ્વામી એની આરતી ઠાકોરજીની કરીને સ્વામીએ સંકલ્પ કર્યો કે આ વાટ છે ને એ ડોશીના પોતાની છે, મહારાજ એના જીવનું સારું કરજો. સ્વામીએ જ્યાં આરતી શરૂ કરીને વાટ બળવા લાગી ત્યાં ડોશીના હૃદયમાં બધો દ્વેષ બળવા લાગ્યો અને ડોશી બીજે દિવસે સંતો માટે સીધું સામાન લઈને ઉભી રહી અને એ જીવનું સ્વામીએ કલ્યાણ કર્યું. આ મુક્તાનંદ સ્વામી, ધોળ વાળું પોતું મારવા વાળા જીવનું પણ કલ્યાણ કરે એનું નામ સાધુતા. સાધુતા એટલી મોઘી છે, સાધુતા એટલી મોઘી ચીજ વસ્તુ છે કે ભગવાન સ્વામિનારાયણ કહે છે હું મુક્ત બનાવી દઉં છું પણ સાધુતા નથી આપતો. સાધુતાની બહુ મોટી કિંમત છે. મુક્તાનંદ સ્વામીની સાધુતા બહુ જબરી હતી. માતૃત્વની મૂર્તિ હતા સ્વામી. નાના નાના સાધુઓ એકવાર રાત્રે અમારે 12 વાગ્યા પછી સાધુ કોઈ દી અનાજ જમે નહીં, એમાં નાના સાધુ બનવાવાળા ભૂખ લાગેલી 12 વાગ્યા પછી છે ને રોટલા વધેલા એ ખોડીને જમવા બેઠા સંતોના ચોકા ઉપર. અમારે તમારા જેવું ના હોય, ગમે ત્યાં ડબ્બામાં હાથ નાખીને ચાલુ. અમારે ફિક્સ પંક્તિના ટાઈમ હોય,
કે બપોરની પંક્તિ 12 વાગે થાય ત્યારે બધા સમૂહમાં જમી લેવું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સંન્યાસી આવ્યા હતા કે તુમા આ તમારા સંપ્રદાયમાં 2 વાત બહુ અઘરી છે કે સાથ મેં ખાના સાથ મેં સોના. અમારે કઈ સેપરેટ રૂમો ના હોય કોઈને, એક જ આ હોલ હોય, હોલની અંદર બધાએ હોઈ જવાનું પથારીઓ નાખીને, અને જમાડવાનું હોય તો બધા એક પંક્તિએ જમી લેવાનું હોય. પછી એવું ના હાલે કે ભાઈ આને આ ટાઈમ, આને આવું જોઈએ, આને આવું જોઈએ, આને આવું જોઈએ, એવું કાંઈ નહીં. જે ઠાકોરજીનો થાળ થયો એ ઘરખું આવે. એટલે અમારું મોટા મોટું તપ જ એ મનનું ધાર્યું કશું ના થાય, એ મોટા મોટું તપ અહીં. અને તમારા મનનું ધાર્યું બધું થાય એ મોટા મોટું સુખ ત્યાં, સમજ્યા ને? અને અહીં મનનું ધાર્યું કાંઈ ના થાય, તમારું મનનું ધાર્યું બધું થાય એ સુખ. અને અમારે દુખા એક જ, મનનું ધાર્યું જે હોય એ મૂકવાનું હોય, પ્રોબ્લેમ જ ત્યાંથી થાય અમારે. અહીં કે છે મુક્તાનંદ સ્વામી એવા, તે પેલા સાધુ રોટલા જમવા બેઠા ને તો સ્વામી પહોંચી ગયા. સ્વામીએ જોયું કે નાના નાના સાધુ રોટલા જમે છે, ભૂખ્યા થયા છે બિચારા વાંચીને. એટલે સ્વામી આમ પેલા સાધુ સ્વામીને જોઈ ગયા, એટલે બધાએ રોટલા, અમારે તો આ ખેસિયા બહુ હારા ને તે આમ છુપાડતી તો રોટલો, તમે ક્યાં છુપાડો કહો, અમારા કેટલું સારું, આમ છુપાડી દીધું. સ્વામીએ જોયું કે આ સાધુ ગભરા ગયા છે, એટલે સ્વામીએ કીધું સંતો સંતો મને ભૂખ લાગી છે કે કઈ છે? હા સ્વામી કે છે રોટલા, હાલો હાલો. સ્વામી એ સંતોની ભેગા રોટલા રાત્રે જમ્યા, 12 વાગ્યા પછી નહીં જમવાનું શીખવાડવા વાળા સદગુરુ 12 વાગ્યા પછી એ સાધુ ભેગા રોટલા જમ્યા. સ્વામી એવું ના વિચાર્યું કે આરા કાલ ઉભા થઈને કોકને વાત કરશે કે મુક્તાનંદ સ્વામી આવડા મોટા કહેવાય ને રોટલા 12 વાગ્યા પછી ખાય છે, એવું ના વિચાર્યું. સ્વામીને થયું કે મારો ભય એને લાગ્યો એ ખોટો, અને સ્વામી માતૃત્વના કારણે એમની સાથે રોટલા જમ્યા. શ્રીજી મહારાજને જયારે આ વાતની ખબર પડી કે સ્વામી નાના સાધુને વશ થઈને રોટલા જમ્યા, ત્યારે શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં છે. માં કીધા મુક્તાનંદ સ્વામીને મહારાજે, વિચારો તમે, માતૃત્વની મૂર્તિ મુક્તાનંદ સ્વામી. એવા મુક્તાનંદ સ્વામીની પરંપરા, એ મુક્તાનંદ સ્વામીની પરંપરાની અંદર ઠેક આધારાનંદ સ્વામીથી માંડીને દાદા ગુરુજીને આપણા ગુરુજી અને આ સાધુના તમે બધા હરિભક્તો, આપણી આ મુક્તાનંદ સ્વામીનો વડલો છે. એ મુક્તાનંદ સ્વામીની પરંપરામાં આપણને બધાને જન્મ મળ્યો, એ આપણા બહુ મોટા ભાગ્ય છે. ગુરુમુખી રહ્યા સદા સ્વામી, સદાય ગુરુમુખી રહ્યા. મુક્તાનંદ સ્વામી એટલે ગુરુ ભક્ત કહેવાતા. મુક્તાનંદ સ્વામીના કીર્તનો બધા ગુરુ મહિમાના છે. રામાનંદ સ્વામીએ કીધું કે મારે ગાદી ઉપર કોઈને બેસાડવા છે, મુક્તાનંદ સ્વામી કે ગુરુ મહારાજ તમારે જેને બેહાડો એને. હવે કેટલા મોટા નીલકંઠ વર્ણીથી મુક્તાનંદ સ્વામી, તે રામાનંદ સ્વામીએ સંકલ્પ શું કર્યો હતો મુક્તાનંદ સ્વામીને ખબર નહોતી. આમ મનુષ્ય દેહ સ્વામી કે મારે તો ગાદી ઉપર 21 વર્ષના નીલકંઠ વર્ણીને બેહાડવા છે, બોલો. ત્યારે મુક્તાનંદ સ્વામી કે સ્વામી 5 વર્ષનો છોકરો આ ગાદી પર બેસાડદો ને તો એ મુક્તાનંદ એનો દાસ થઈને રહેશે. આ મુક્તાનંદ સ્વામી ગુરુમુખી. આટલા બધા બહુ અઘરું છે, બહુ અઘરું છે. પણ કોઈ પણ સોલ્જર હોય એ કે હું તો સામેવાળાને ગમે ત્યારે પાડી દઉં ને હું તો મશીન ગન ફેરવી દઉં ને આ કરું, પણ ભાઈ તારી પરીક્ષા ક્યારે? સરહદ ઉપર જાય ત્યારે. એમ ગુરુમુખી છું કે મને ગુરુ, હું ખરેખર ગુરુમુખી છું એ ખબર ક્યારે પડે? એવી જ્યારે આપણી પરીક્ષા કરવામાં આવે, જે આપણાથી થઈ શકે એવું ના હોય, એવું અશક્ય કામ આપણી પાસે કરાવવામાં આવે, ત્યારે આપણે પાસ થઈએ. અને એની અંદર મુક્તાનંદ સ્વામીનો પહેલો નંબર ઇતિહાસમાં આવે કે પોતાના ગુરુના મુખ પ્રમાણે વળવાવાળા સાધુ હતા, ગુરુમુખી હતા. સાધુ થવા આવ્યા, સાધુ થવા માટે આવ્યા. ગૃહસ્થ આશ્રમમાં પોતાના ઘરવાળા, પોતાની બેન એ બધાય નહોતા છોડવા તૈયાર, તો ગટ ગટાગટ મોવડી ફૂલી ગાંડા થઈને આવ્યા. રામાનંદ સ્વામી કે જાઓ મૂળું પટેલનું હળ હાંકવા માટે જાઓ. 5 વર્ષ સુધી બંધિયાના મૂળુભાઈનું હળ મુક્તાનંદ સ્વામી થવા આવેલા મુકુંદાસને, 5 ગુરુ બદલીને આવેલા મુકુંદાસને, 5 ગુરુઓએ જેને મોટા મોટા મઠના મઠાધિપતિ બનાવી દીધા હતા, એવા મોટા થઈ ગયા હોવા છતાં સાચા સદગુરુને ખોળીને મુકુંદાસ રામાનંદ સ્વામી કે મૂળું ખાચરનું હળ હાંકો તો 1,00,000 રૂપિયાના આશ્રમના મહંતય ના કરી. જેને રામાનંદ સ્વામી પ્રત્યે એવું ના વિચાર્યું કે આટલું છોડીને આવે તો મને સાધુ કરવો જોઈએ ને, પાછો ગ્રહસ્થનું હળ હાંકવા મોકલ્યો,
મુક્તાનંદ સ્વામી 5 વર્ષ સુધી મૂળું પટેલનું હળ હાંકવા માટે રામાનંદ સ્વામીના વચને ગયા. કલ્પના કરો, આ ગુરુમુખી કહેવાય. આજે હું સાધુ થવા આવ્યો હોય અને ગુરુજી મને કે હરિભગતને હું સાધુ થવા આવ્યો, સાધુ નથી થયો હજુ, માની લો કે વ્હાઇટ કપડે છું, અને મને મારા ગુરુ એમ કે આ હરિભગતને કોઈ છે ને એના ઘરનું કામ કરવાળો નથી, એટલે તું જાને ત્યાં રસોઈ બનાવી દેજે, પોતા કરી દેજે ઘરમાં, હું આવ્યો છું સાધુ થવા, અને મને મોકલે તમારા ઘરના પોતા કરવા, જે આ શરીર જ્યાં જન્મ્યું એના ઘરના પોતા છોડી દીધા, એના ઘરનું કામ છોડી દીધું, હવે બીજા ગ્રહસ્થનું કામ કરવા, મને સાધુ નથી કરતા, મને એમ કે છે બીજા ગ્રહસ્થનું ઘર ને પોતાને કચરા સાફ કરજે, ગેરેજ સાફ કરજે, એની ગાડીને પોતા મારી આપજે, એ તારે કરવાનું છે, આ મારી આજ્ઞા છે, એમાં કોણ તૈયાર થાય? મને કહો તો સાધુ થવા આવેલો. મુક્તાનંદ સ્વામી સાધુ થવા આવેલા, એક ગ્રહસ્થના ઘરના પોતા મારવા 5 વર્ષ સુધી ગયા. મોડુભાઈ સ્વામી પાસે આવીને રડ્યા રામાનંદ સ્વામીને કે આને તમે મારા ઘરના પોતા મરાવો છો, મારે પાપના પોટલા બંધાય છે, આ કેવો મુમુક્ષુ છે. ત્યારે સ્વામીએ પાછા બોલાવ્યા મુકુંદાસને કે મુકુંદાસ શી ઈચ્છા છે બોલો. ગુરુ મહારાજ કોઈ ઈચ્છા નહીં, તમે કહો એ. અને ત્યારે સ્વામીએ મુકુંદાસમાંથી મુક્તાનંદ સ્વામી સાધુ બનાવ્યા, એ આ સંપ્રદાયનું છત્ર બન્યા. મુક્તાનંદ સ્વામીને કોટી કોટી વંદન કરીએ આપણે તાળીઓથી. કેવા સ્વામી હતા? અનુપમ મુક્તાનંદ સ્વામી, પમ મુક્તાનંદ સ્વામી, ગુણ ગાવા સમર્થ નથી વાણી, ગુણ ગાવા સમર્થ નથી વાણી, અંતર જામી રહે જેમ અકળ, અંતર જામી રહે જેમ અકળ, તેમ સ્વામી ન કળાઈ સકળ, તેમ સ્વામી કળાઈ સકળ. ભગવાન જેમ અકળ છે, મુક્તાનંદ સ્વામી અકળ છે. ક્યારેય મુક્તાનંદ સ્વામીનો કોઈ તાગ ના લઈ શકે. બીજા દાદા ખાચર જેઓ સંવત 1857 ના પોષ શુદ્ધ 5મ ને દિવસે બોટાદમાં સોમાદેવી અને એભલ બાપુ એટલે બોટાદમાં એમના મામાનું ઘર હતું ત્યાં પ્રગટ થયેલા 219 વર્ષ દાદા ખાચરને થયા, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ દાદા ખાચરને. દાદાનું સમર્પણ છે એવું, દાદાનું સમર્પણ છે એવું, જગમાં જોટો ન જડે તેવું, જગમાં જોટો ન જડે તેવું, સંત હરી માહેત છે એવું, સંત હરી માહેત છે એવું, આત્મને દેહમાં છે તેવું, આત્મને દેહમાં છે. 1869 ની સાલમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે દાદા ખાચર ને ત્યાં અનાજની કોઠીઓ બધી ખૂટવા લાગી, એક પછી એક ખાલી થવા લાગી. ત્યારે શ્રીજી મહારાજે સંતોને કીધું ગુજરાતમાં ફરવા જાઓ, દુષ્કાળનો ટાઈમ છે, દેશકાળ સારા નથી. અને ત્યારે 250 સાધુને સંતોને લઈને મુક્તાનંદ સ્વામી દાદા ખાચરના દરબારમાંથી બહાર નીકળવા તૈયાર થાય છે. આ વાતના સમાચાર જ્યારે દાદા ખાચરને મળ્યા ત્યારે દાદા ખાચર સંતોના રસ્તામાં આડા આવીને હુઈ ગયા. શ્રીજી મહારાજ કે સંતો દાદા ખાચરની છાતી પર પગ મૂકીને હાલ્યા જાઓ. અને ત્યારે મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સમજાવે છે, આવી જીદ ના પકડો, તમારા કોઠાર ખાલી થઈ ગયા છે, બહુ તકલીફ પડશે તમને, અમને જવા દો, ગુજરાતમાં બધા હરિભક્તો છે, અમને પાલવશે, પાછા દુષ્કાળ પૂરો થશે અમે આવશું. અને ત્યારે દાદા ખાચર મુક્તાનંદનું કાંડું ઝાલીને શ્રીજી મહારાજ પાસે લઈ ગયા. શ્રીજી મહારાજ કે છે દાદા જવા દે, આ સાધુઓને આટલાને ક્યાં પાલવીશ, નવા નવા મહેમાનો આવ્યા કરે છે, તું કોને પાલવીશ? અને જેને ત્યાં સાધુ ઉતરે ને એને જ ખબર પડે. તમે સાધુને કોઈ દી ઉતાર્યા ના હોય ને જેને ઘેર, એને બહુ ખબર ના હોય, પણ જ્યાં બહારના સ્ટેટમાં જે હરિભક્તો રહેતા હોય ને એને જેને તમને એ ઈચ્છા થાય કે અહીં આવે, તમે આવીએ નહીં, ત્યાં જ્યાં જરૂર ના હોય ત્યાં જઈએ, પણ જેને ઘેર ઉતરે હોય ને એને ત્યાં શું થાય, એનો ઘર ઠાકોર દ્વારો થઈ જાય, કારણ કે ત્યાં કોક ને કોક આવતું જ જતું હોય, એટલે સતત એને ખાવું પીવું બાથરૂમ બધું જ એનું જંડલની જેમ વપરાય, એ ઠાકોર દ્વારો જ થઈ જાય. જેના ઘરમાં જો સાધુ 25 દિવસ રહ્યા એટલે એનું ઘર ઠાકોર દ્વારો થયા વિના રહે નહીં, સાધુનો આશ્રમ જ થઈ જાય, કોઈ ગમે ત્યારે આવે, કોઈ પ્રાઇવેસી રહે નહીં એની. અને એવા ભક્તો લોયાધામ પરિવારમાં છે, સત્સંગ માટે સમર્પિત થઈને રહે. સાધુ થવું સહેલું છે, ગ્રહસ્થ આશ્રમમાં રહીને પોતાનું ઘર સમર્પિત કરીને આવી રીતે આપવું ને એ કઠણ છે, પણ એવા ભક્તોને કરોડો વંદન છે જે ભક્તો આવું કરી શકે છે. બહુ કઠણ છે, બહુ કઠણ છે, અતિ કઠણ છે. કારણ કે એક એકને આજે તમે છોકરાની રૂમમાં જાવ એ નથી ગમતું, તમે મા બાપ હો તો
તો તમારા ઘરમાં બીજા 20 જણા આવે, 25 જણા આવે અને દર શનિવાર પહોંચી જાય, તમારા ઘરમાં જ જમે, તમારું જ કંઈક તોડે, એના નાના છોકરા લાવે, એ પાછા તમારા ઘરમાં કાક તોડે, કઈ બીજું તોડે, તોય પણ કોઈ દી અભાવ ના લેવો હરિભગતનો, છોકરાનો અભાવ ના લેવો, કોઈ દી સાધુ આગળ ફરિયાદ ના કરવી. જે લોકોએ ઘરમાં મંદિર બનાવવા માટે આપ્યા છે એ લોકોના ઘરમાં કેટલું નુકસાન બીજા છોકરા આવીને કરતા હશે. આપણા જ અહીં નાના આટલા સંસ્કારી છોકરાઓ નીચે રમે તો બેઝમેન્ટ રફે તફે કરી નાખે, મોટા મોટા હોય તોય કરી નાખે. બોલો, તો હવે એના કોઈના ઘરમાં કરે તો કેવું કરતા હશે? તો પણ જે સાધુ સુધી ક્યારેય અમને એવું નથી કીધું, કોઈ દી કામ આ તૂટી ગયું, આ તોડી નાખ્યું, આ રમે છે, અહીંયા આ થયું આ થયું, કાંઈ નહીં, કોઈ દાડો એ ટેન્શન જ નહીં સાધુ. તે કેટલું અઘરું છે એ સમર્પણ. પણ એ સમર્પણ, મારો કહેવાનો અર્થ, દાદા ખાચરો તે દી હતા ને આજે નથી એમ નહીં, તે દી હતા આજે પણ છે, સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી રહેશે. દાદા ખાચરે કીધું મહારાજને કે મહારાજ હું મારી જાતને વેચી દઈશ, જાતને વેચી દઉં ને, અને પછી જો મારા રૂપિયા ના આવે ને તો સાધુ અહીંથી જાય, નહીં તો સાધુ તો આ દરબારમાં જ રહેશે. આ દાદા ખાચર એની સમર્પણ ભક્તિ આવીએ, તેને તાળીઓથી વધાવીએ. એ દાદા ખાચર જોટો ના જડે જગમાં, મકર સંક્રાંતિએ ક્રાંતિ કરો, જીવનને ભજનથી ભરો, સંત સમાગમે નિત્ય રહો, છેલ્લો જન્મ કરી ધામ લહો. છેલ્લી એક કડી ગાય, કથાને આપણે પૂર્ણ કરીશું. મકર સંક્રાંતિએ ક્રાંતિ કરો, મકર સંક્રાંતિએ ક્રાંતિ કરો, જીવનને ભજનથી ભરો, જીવનને ભજનથી ભરો, સંત સમાગમે નિત્ય રહો, સંત સમાગમે નિત્ય રહો, છેલ્લો જન્મ કરી ધામ લહો, છેલ્લો જન્મ કરી ધામ લહો, છેલ્લો જન્મ કરી ધામ લહો, છેલ્લો જન્મ કરી ધામ લહો. ભલા ભક્તો, ઉત્તરાયણના પર્વે મહારાજ ગુરુજી આપણને સર્વને જોડીદાનની અંદર આપણે એમને આપણો સ્વભાવ આપણે આપણે નથી ગમતા મહારાજને એવા આપણે આપણા સ્વભાવ આપીએ. સાથોસાથ સદગુરુ મુક્તાનંદ સ્વામીના દાદા ખાચર જેવા ભક્ત એના જે સમર્પણના ગુણો છે એનો કિંચિત આપણા હૃદયની અંદર અંશ બેસે, આપણને સદાય એવા મુક્તો પ્રત્યે અહોભાવ રહે એવી એમના ચરણો પ્રાર્થના કરીએ ત્યારે વિરમું છું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.